પરાણે આવે તો શું દશા થાય એની આખું દ્રષ્ટાંત છે. જૂના જમાનામાં એક ગામમાં કથાનું આયોજન થયું, ભાગવતની સુંદર કથા છે 7 દિવસની, આખું ગામ એનો લાભ લે છે. પણ એક મોટા શેઠ છે ગામના, ક્યારેય કથામાં આવતા નથી, મંડપમાં પગ મૂકતા નથી. આયોજન કરનારને નવાઈ લાગે કે આખું ગામ આવે છે બધા જ આ રસપાન કરવા, પણ આ મોટા શેઠ કેમ આવતા નથી. ગામના નગર શેઠ છે, 5 જણા ભેગા મળી શેઠને આમંત્રણ આપવા ગયા છે કે શેઠજી એકાદ દિવસ પધારો. તમને ખબર છે કે નહીં કે આપણા ગામમાં કથા થાય છે? શેઠે કહ્યું ખબર છે ને, પત્રિકા જો કે પત્રિકાએ મળી તો આવતા કેમ નથી. શેઠ કે પણ તમે જાણો છો કેટલો મોટો મારો કારોબાર છે, કેવડો મોટો ધંધો મારો, કેવડી મોટી દુકાન, રોજ તમારા જેવા હજારો ગ્રાહક આવે છે, ગ્રાહક આવે છે લેવા માટે, કોઈ ખાંડ, કોઈ ગોળ, કોઈ ઘી, કોઈ તેલ. અરે હું નવરો જ થતો નથી કલાક બે કલાક કથા સાંભળવા આવું, મને ફુરસદ જ નથી. એ આયોજન કરનાર પંચે વિનંતી કરી, શેઠજી એક દિવસ આવો ખાલી, ફક્ત એક દિવસ, 7 દિવસ નહીં, એક દિવસમાં ખાલી કલાક પધારજો, પણ તમે આવો, તમારા જેવા મોટા શેઠ નગર શેઠ આવે, અમારા આયોજનને 4 ચાંદ લાગી જાય, અમારું આયોજન ચમકી જાય, આપ પધારો. બહુ વિનંતી કરી શેઠને, તો ઠીક છે ચાલો બપોર પછી આવું છું, તમે જાઓ. અને પંચ પાછું આવ્યું, બપોર પછી શેઠ કથામાં પધાર્યા છે, ધોળું ધોતિયું, ધોળો જબો, હાથમાં ગેડીઓ, લાકડી ભેગી લઈ આવ્યા છે. મંડપમાં લાકડીની ક્યાં જરૂર હોય? એ શેઠ આવ્યા, એનું સન્માન કર્યું, સાલ ઓઢાડી બેસાડ્યા છે ખુરશીમાં. શેઠ કથા સાંભળવા બેઠા, પણ એનું મન કથામાં નથી, મન તો દુકાને ફર્યા કરે છે કે કેટલા ઘરાક આવ્યા હશે લેવા માટે, અને દુકાન બંધ કરીને આવ્યો છે, આ ઠીક નથી, એ કેટલું નુકસાન થશે, કેટલી ખોટ જશે મને. શરીર કથામાં છે તન, પણ મન દુકાને ભરે છે. આ આપણું મન બહુ ચંચલ છે. જો માણસનું મન ક્યાંનું ક્યાં, ઘણી વાર તમને પણ અનુભવ થતો હશે કે આપણું શરીર મંડપમાં બેઠું હોય, પણ આપણા મન જીભાઈ ક્યાંય આંટા મારતા, મન ક્યાંય ફરતું હોય. દુકાન હોય તો દુકાને પણ આંટો મારી આવે, ખેતર હોય તો ખેતરમાં વાડીએ ફરી આવે, અરે ક્યારેક બીજે ગામ પણ પહોંચી જાય, ઠેઠ મુંબઈ આંટો મારી આવે. મન બહુ ચંચલ છે માણસનું, જલ્દી સ્થિર રહેતું નથી, અને મન વગર આ કથા સફળ થતી નથી. તો શેઠનું મન દુકાને પહોંચી ગયું, એને વિચાર આવ્યો કે હું દુકાને બેઠો છું, બેઠા છે મંડપમાં કથાના, મહારાજની પડખે બેઠા છે, એ નજીક બેસાડ્યા છે. મોટા શેઠ હતા નગર શેઠ, પણ મનથી આજે નિંદર આવી ગઈ, સ્વપ્ન આવ્યું, કથામાં નથી, હું દુકાને બેઠો છું, ગરાકી જામી છે. અને અચાનક એક બકરી આવી ડબ્બામાં મોઢું નાખ્યું છે, અને શેઠની આંખ લાલ થઈ, અરે બકરી તું ક્યાં આડી આવી, આટલા બધા ગ્રાહક લેવા આવ્યા છે, તું આ વચ્ચે આવી. ઉપાડી લાકડીને ફટકારી બકરીને, સીધી મહારાજના માથામાં ફડાકો કર્યો છે. કથા બંધ થઈ ગઈ, બધાને નવાઈ લાગી, બધા ઊભા થઈ ગયા, એ શેઠ તમે શું કરી નાખ્યું? શેઠની આંખ ઉગડી ગઈ, ઝબકીને જાગી ગયા, અરે મને સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં જાણે દુકાને બેઠો છું, એક બકરીએ ડબ્બામાં મોઢું નાખ્યું, મેં બકરીને લાકડી ફટકારી. પણ આયોજન કરનાર ખીજાણા છે, શેઠજી આ તમે કથામાં બેઠા છો, તમે દુકાને નથી બેઠા છો, અને તમારી સામે બકરી નથી, આ બ્રહ્મદેવ બિરાજે છે, બ્રાહ્મણ ભૂદેવ બેઠા છે, તમે એમણે લાકડી ફટકારી, બહુ ખોટું કર્યું, અમારી કથા તમે બગાડી નાખી. શેઠ ઝબકીને જાગી ગયા, હાથ જોડે મને માફ કરજો, ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ. એ 5 જણાએ પાછા શેઠને ઉપાડ્યા છે, જેની દુકાને પધરાવ્યા કે તમે ભલા થઈને ત્યાં જ બેસજો, અમારા મંડપમાં તમારું કોઈ કામ નથી. એટલે જેના મનમાં કોઈ ભાવ નથી, પ્રેમ નથી, કદાચ પરાણે આવે તો પણ એને કંઈ મેળવી શકતા નથી, બીજાને નડતા હોય છે, બીજાનું કામ બગાડતા હોય છે. એટલે આમાં ચોખ્ખું લખ્યું, પરાણે કોઈ ના આવજો, પ્રેમથી આપ પધારજો.